નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું કલ્પતરુ એકેડેમીના ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મમાં. ધોરણ 10 વિજ્ઞાનનો પાઠ 10 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન એમના હેતુલક્ષી પ્રશ્નોત્તરોની સિરીઝ આજથી આપણે શરૂ કરી રહ્યા છીએ. તો એમની અંદર જોડકા, MCQ, ખરા ખોટા, એક બે શબ્દોમાં જવાબ, એ બધાની ડિટેલથી આપણે ચર્ચા કરીશું. તો ચેનલ પર જે વિદ્યાર્થીઓ નવા છે એમને નમ્ર વિનંતી, ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તથા બાજુમાં આવતા બેલ આઇકનને દબાવી ઓલ નોટિફિકેશન અનેબલ કરી દો, જેથી અમારા દરેકે દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. તો શરૂ કરીએ આપણે. પ્રથમ જોડકું છે અહીં, કોલમ 1 અંદર તમને અરીસા અને લેન્સ આપેલા છે અને કોલમ 2 અંદર એમના ગુણધર્મ આપેલા છે. તો સર્વપ્રથમ અંતરગોળ અરીસો, તો અંતરગોળ અરીસો એ દાઢી કરવા માટે વપરાતો અરીસો છે, કારણ કે એ દ્રશ્યને મોટું કરી બતાવે છે, વિવર્ધિત અને આભાસી હોય છે. બહિર્ગોળ લેન્સ, લેન્સ તરીકે હોય ત્યારે એ સાદા સૂક્ષ્મદર્શક યંત્ર તરીકે વપરાય છે, જેને આપણે બિલોરી કાચ તરીકે ઓળખીએ છીએ. ત્રીજું છે બહિર્ગોળ અરીસો, તો એની મોટવણી હંમેશા ધન હોય છે. કેવી હોય છે? ધન. અને અંતરગોળ લેન્સ, એનો પાવર હંમેશા ઋણ હોય છે. તો અહીં તમારો જવાબ જે છે એ જવાબ શું બને છે? તો 1D, 2E, 3B અને 4A આ તમારો જવાબ બને છે. એ પછી અંતરગોળ અરીસો જોડકું, તમને એવું લાગે કે ફરીથી એનું એ જ છે, પરંતુ એમના ગુણધર્મો છે એ ગુણધર્મોને આધારે તમારે તૈયાર કરવાના રહેશે. તો અંતરગોળ અરીસો જે છે એ અંતરગોળ અરીસો દાંતના ડોક્ટરો તેનો ઉપયોગ કરશે. શા માટે? હમણાં જ આપણે જોયું કે અંતરગોળ અરીસો દાઢી કરવા માટે વપરાય, તો અહીં દાંતના ડોક્ટરો તેનો ઉપયોગ કરશે. બહિર્ગોળ લેન્સ જે છે એ લેન્સ આપણને વાસ્તવિક પ્રતિબિંબ આપે છે અને વસ્તુની વિરુદ્ધ બાજુએ આપે છે. કઈ બાજુ આપે છે? વિરુદ્ધ બાજુએ. ત્રીજું છે બહિર્ગોળ અરીસો, તો બહિર્ગોળ અરીસો એ વાહનોના સાઇડ ગ્લાસ તરીકે વપરાતો અરીસો છે, જે પાછળ આવતા વાહનો છે એનું પ્રતિબિંબ આપણને આપે છે. અને અંતરગોળ લેન્સ, તો અંતરગોળ લેન્સ એ અપસારી લેન્સ છે. કેવો લેન્સ છે? અપસારી. તો તમારું જે જોડકું છે એ જોડકાનો જવાબ શું બને છે? 1A, 2C, 3B અને 4D આ તમારું જોડકું બને છે. આ ઉપરાંત મિત્રો, આપણી ચેનલ પર અંગ્રેજી વિષયના પણ ચેપ્ટરો ચડી ચૂક્યા છે. 5 ચેપ્ટરો ઓલરેડી આપણે પૂરા કરી દીધા છે. સામાજિક વિજ્ઞાનના 21 ચેપ્ટરો એમના પ્રશ્નોત્તરો અને ઘણા ખરા ચેપ્ટરોના MCQના વિડીયોઝ પણ અપલોડ થઈ ચૂક્યા છે. તો જેમને જોવાના બાકી હોય એ પ્લેલિસ્ટ સેક્શનમાં જઈને જોઈ શકે છે. હવે નેક્સ્ટ આપણે MCQ જોઈએ. તો પ્રથમ છે દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈનો વિસ્તાર કેટલો? તો એ આવે છે 4×10⁻⁷ મીટરથી 8×10⁻⁷ મીટર. જો નેનોમીટરમાં પૂછાય તો એ થશે 400 થી 800 નેનોમીટર. કેટલું થશે? 400 થી 800 નેનોમીટર. એટલે મીટરની અંદર 4×10⁻⁷ મીટરથી 8×10⁻⁷ મીટર. એ પછી બીજું છે ગોલીય અરીસા માટે વક્રતા ત્રિજ્યા R અને કેન્દ્ર લંબાઈ F વચ્ચેનો સંબંધ શું છે? તો વક્રતા ત્રિજ્યા એ કેન્દ્ર લંબાઈની બમણી હોય છે, એટલે કે R = 2F. વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું પ્રકાશનું કિરણ અંતરગોળ અરીસા પરથી પરાવર્તન પામી કયા બિંદુમાંથી પસાર થશે? તો જ્યારે એ પરાવર્તન પામીને નીકળતું હોય છે ત્યારે વક્રતા કેન્દ્રમાંથી જ પસાર થાય છે, કારણ કે જ્યારે વક્રતા કેન્દ્રમાંથી આપાત થાય છે ત્યારે એ સીધે સીધું 90 ખૂણે જ અરીસા પર આપાત થતું હોય છે. અંતરગોળ અરીસાની સામે વસ્તુને કયા સ્થાને મૂકતા તેનું આભાસી અને ચત્તુ પ્રતિબિંબ રચાય છે? તો આભાસી અને ચત્તુ પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર અને ધ્રુવની વચ્ચે રચાય છે. સમતલ અરીસાની મોટવણીનું મૂલ્ય હંમેશા કેટલું મળે છે? તો એ હંમેશા આપણને 1 મળે છે, કારણ કે જેટલી પ્રતિબિંબની ઊંચાઈ છે એટલી જ વસ્તુની છે, અથવા જેટલી વસ્તુની છે એટલી જ પ્રતિબિંબની છે. સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ કેવી હોય છે? તો એ અનંત હોય છે, કારણ કે અરીસો સમતલ છે એટલે તમને એમનું કોઈ ત્રિજ્યા પ્રાપ્ત થશે નહીં, એટલે કેન્દ્ર લંબાઈ અનંત છે. સમતલ અરીસા વડે 2 મીટર દૂર રહેલી વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચે કેટલું અંતર હશે? તો એ અંતર 4 મીટર હશે. કેટલું હશે? 4 મીટર. વસ્તુને કયા સ્થાને મૂકવાથી બહિર્ગોળ લેન્સ વડે વસ્તુનું વાસ્તવિક ઉલટું અને તેના જેટલી જ ઊંચાઈનું પ્રતિબિંબ મળે છે? તો એ છે 2F1 પર તમે મૂકો ત્યારે
जो लेंस आप्यो छे एटले 2F1, जो अरीसो होत तो वक्रता केंद्र शब्द आवशे। कयो शब्द आवशे? वक्रता केंद्र। नेक्स्ट छे, नीचेनामांथी कया द्रव्यनी प्रकाशीय घनता सौथी वधु छे? तो प्रकाशीय घनता सौथी वधारे कोनी होय छे? हीरानी होय छे। ऑप्टिकली डेन्स एवो शब्द एना माटे वपराय छे। कोई पण माध्यमनो निरपेक्ष वक्री भवनांक हमेशा केवो होय छे? तो ये हमेशा एक करता मोटो होय छे। केवो होय छे? एक करता मोटो, कारण के निरपेक्ष वक्री भवनांकनो सूत्र तमने ख्याल होय तो ईटा इज इक्वल टू सी अपॉन वी, ज्यां सी एटले शून्यावकाशमां प्रकाशनी गति अने वी एटले माध्यममां प्रकाशनी गति। तो शून्यावकाशमां गति मेक्सिमम होय छे, ज्यारे माध्यमनी अंदर गति एनाथी ओछी होय छे, एटले जवाब हमेशा एक करता मोटो आवशे। 10 सेंटीमीटर, 20 सेंटीमीटर, 25 सेंटीमीटर अने 50 सेंटीमीटर केन्द्र लंबाई धरावता लेंस पैकी कया लेंसनो पावर सौथी वधु होय छे? तो जेनी केन्द्र लंबाई नानी एनो पावर वधारे, एटले 10 सेमी त्रिज्या वाळो जे छे केन्द्र लंबाई एनो पावर वधारे थशे। बहिर्गोल लेंसनो पावर +5.0 डायोप्टर छे, तो तेनी केन्द्र लंबाई केटली हशे? तो ए केन्द्र लंबाई केटली हशे? तो के 20 सेंटीमीटर। प्लस छे एटले तमारे प्लस ध्यानमां लेवानो, तो माइनस वाळा बे ऑप्शन ए अने बी आपोआप निकळी जाय छे। हवे 1/5 तो एने तमारे कन्वर्ट करो एटले 20 सेंटीमीटर तमने प्राप्त थाय। जो पाणी बेन्जीन अने नीलमना वक्री भवनांक अनुक्रमे 1.33, 1.50 अने 1.77 होय तो कया माध्यमनो सापेक्ष वक्री भवनांक सौथी वधु होय छे? तो नीलमनो पाणीनी सापेक्षे वक्री भवनांक केवो होय छे? सौथी वधु होय छे। समतल અરીસા વડે કેવું પ્રતિબિંબ રચાય છે? તો સમતલ અરીસા વડે આભાસી અને ચત્તુ પ્રતિબિંબ રચાતું હોય છે। જો પાણી અને કાચના નિરપેક્ષ વક્રી ભવનાંક અનુક્રમે 4/3 અને 3/2 હોય તો પ્રકાશનો પાણી અને કાચમાં વેગનો ગુણોત્તર કેટલો હશે? તો વેગનો ગુણોત્તર 9/8 થશે। કેટલો થશે? 9/8, એટલે કે 4/3 3/2। તો આ પ્રકારે તમારે એને કન્વર્ટ કરવાનો રહેશે। ઓકે, પાણી અને કાચનો વેગનો ગુણોત્તર છે એટલે તમને છેદનો છેદ અંશમાં અને અંશનો છેદ છેદમાં, તો 9/8। 16મું છે, પાણી કાચ અને હીરાના નિરપેક્ષ વક્રી ભવનાંક અનુક્રમે 1.33, 1.50 અને 2.42 છે તો કયું માધ્યમ સૌથી વધુ પ્રકાશીય ઘટ્ટ હશે? તો હીરો એ સૌથી વધુ પ્રકાશીય ઘટ્ટ હશે, જેનું નિરપેક્ષ વક્રી ભવનાંક વધારે એ માધ્યમ સૌથી વધુ ઘટ્ટ હોય છે। નીચેનામાંથી શાના વડે રચાતા પ્રતિબિંબ હંમેશા આભાસી હોય છે? તો બહિર્ગોળ અરીસા અને અંતર્ગોળ લેન્સ આ બેના વડે રચાતા પ્રતિબિંબ હંમેશા આભાસી હોય છે। નેક્સ્ટ છે, માધ્યમની સપાટીને લંબ રૂપે આપાત થતા પ્રકાશના કિરણોનો વક્રીભૂત કોણ કેટલો હોય છે? તો એ હંમેશા 0 ડિગ્રીનો રહેશે, કારણ કે લંબ રૂપે આપાત થાય છે એટલે આપાત કોણ એ લંબ સાથે બનતો કોણ ગણાય છે। તો લંબ આપાત કિરણ અને પરાવર્તિત કિરણ ત્રણેય એક જ બની જાય છે એટલે કોણ 0નો ગણાય છે। કેટલો ગણાય છે? 0નો। અરીસાની સામે કોઈ પણ અંતરે ઊભા રહી તમારું પ્રતિબિંબ હંમેશા ચત્તુ મળે છે તો તે અરીસો કેવો હશે? તો કોઈ પણ જગ્યાએ તમે ઊભા રહેતા હોવ તો એ અરીસો હંમેશા કેવો અરીસો હશે? સમતલ અથવા બહિર્ગોળ। માત્ર સમતલ ઉપર ટીક મારીને નહીં આવતા, કારણ કે બહિર્ગોળ અરીસો પણ ગમે ત્યાં તમે ઊભા રહો તમારું સીધું પ્રતિબિંબ જ આપે છે। અરીસા વડે વાસ્તવિક વસ્તુનું આભાસી પ્રતિબિંબ રચાય તો ખાલી જગ્યા એટલે કે કયો અરીસો એ હશે? તો એ ઉપર આપેલા અરીસા પૈકી કોઈ પણ હોઈ શકે। કેમ? તો કે બહિર્ગોળ અરીસો આભાસી પ્રતિબિંબ આપે છે, ત્યારબાદ અંતર્ગોળ પણ આભાસી પ્રતિબિંબ આપે છે અને સમતલ પણ આભાસી પ્રતિબિંબ આપે છે। અંતર્ગોળ ક્યાં આપે છે? તો જ્યારે એફ અને પી ની વચ્ચે વસ્તુને રાખવામાં આવે ત્યારે। એ પછી 21મો પ્રશ્ન છે, એક વસ્તુને અંતર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્ર પર મૂકેલ છે, આ વસ્તુના પ્રતિબિંબ અને અરીસાના ધ્રુવ વચ્ચેનું અંતર, તો એ કેવું હશે? તો ધ્રુવ વચ્ચેનું જે અંતર છે એ 2F જેટલું તમને પ્રાપ્ત થશે, કારણ કે વક્રતા કેન્દ્ર પર છે અને વક્રતા કેન્દ્ર એટલે જ 2F અથવા તો C।
एक शांत तळावની પાણીની સમસ્થિત સપાટી પર હવામાં ગતિ કરતો પ્રકાશનું ત્રાસુ કિરણ આપાત થાય છે અને તળાવની અંદર પાણીમાં તે એટલે એ કિરણ શું અનુભવશે એની સાથે શું ઘટના બનશે તો પાણીની અંદર પ્રવેશ કરે છે એટલે તમને ખ્યાલ છે કે જ્યારે પ્રકાશીય પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં દાખલ થાય ત્યારે લંબની તરફ વાંકો વળે છે એટલે કે સી ઓપ્શન આવશે તળાવની સપાટીના આપાત બિંદુએ દોરેલા લંબ તરફ એ વિચલિત થાય છે। तेवीसमो प्रश्न छे नीचे दर्शावेल आकृति में प्रकाशनुं किरण मध्यम ए माथी गति करी मध्यम बी में दाखल थाय छे तो मध्यम बी नो मध्यम एनी सापेक्षे वक्री भवनांक खाली जग्या हशे तो केटलो हशे तो के रूट थ्री बाय रूट टू आ एमनो वक्री भवनांक हशे। हवे केम खबर पड़ी तो अहीं तमने कोणना माप आपेला छे ए कोणना मापने आधारे ए शोधवामां आवे छे परंतु आवा प्रश्न रेरली पूछावानी संभावना छे એટલે યાદ બહુ ન રાખો તો પણ ચાલશે। 24મો પ્રશ્ન છે એક પ્રકાશનું કિરણ નીચે દર્શાવેલી આકૃતિ મુજબ માધ્યમ A માંથી માધ્યમ B માં દાખલ થાય છે તો માધ્યમ A નો માધ્યમ B ની સાપેક્ષે વક્રી ભવનાંક ખાલી જગ્યા હશે તો એ કેવો હશે એક કરતા ઓછો કારણ કે પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં એ પ્રવેશ કરે છે એટલે એક કરતા ઓછું મળશે। वाहनों में पाचड़ी वस्तु जो लगाड़ेल साइड ग्लास वड़े मरती प्रतिबिंबनी मोटवनी एम केवी हो तो ये एक करता ओछी हो कारण के वस्तु करता प्रतिबिंब हमेशा अपने नानु मळतु होय छे। 26मो प्रश्न छे ए बी अने सी त्रणेय जुदा जुदा माध्यमों छे तेमना निरपेक्ष वक्री भवनांक अनुक्रमे 1.33 1.65 अने 1.46 छे तो कया माध्यम में प्रकाशनी झड़प सौथी वधु हशे तो सौथी वधु झड़प धरावतु होय तेवुं माध्यम ए बनशे। क्यूँ बनशे ए कारण के वक्री भवनांक ओछो छे एटले प्रकाशीय रीते ए पातळुं माध्यम गणाय। बहिर्गोळ अरीसानी सामे मुकेल वस्तुने मोटा अंतरथी अरीसाना ध्रुव तरफ गति करावामां आवे छे तो प्रतिबिंबनुं कद शुं थशे तो मैं तमने समजावेलुं जेम जेम वस्तु नजीक जशे तेम तेम प्रतिबिंब दूर जशे अने वस्तु नजीक जशे एम प्रतिबिंब पण मोटुं थतुं जशे एटले प्रतिबिंबना कदमां तमने वधारो थतो जोवा मळशे एटले प्रतिबिंब वधे छे एवुं तमे कही शको। बहिर्गोळ अरीसानी सामे मुकेल वस्तुने मोटा अंतरथी अरीसाना ध्रुव तरफ गति करावामां आवे छे तो प्रतिबिंब खाली जग्या थशे तो शुं थशे अहीं अरीसो बहिर्गोळ छे अने सामे मुकेली वस्तुने अरीसाना ध्रुव तरफ गति करावामां आवे छे तो मित्रों क्वेश्चन पाछो रिपीट ज छे तो पहला ध्रुव तरफ अने पछी ध्रुव थी दूर तरफ जवाब जे छे ए बन्ने अलग छे एना उपर ध्यान आपजो। पहला प्रश्ननी अंदर प्रतिबिंबनुं कद पूछेलुं छे ज्यारे बीजा प्रश्ननी अंदर तमने प्रतिबिंब कया प्रकारनो अनुभव आपे छे तो के पहला ध्रुव तरफ जाय अने पछी ध्रुव थी दूर जाय छे। ए पछी गोलीय अरीसानी सपाटीना मध्य बिंदु एने शुं कहेवाय छे तो एने ध्रुव तरीके ओळखवामां आवे छे। गोलीय अरीसानी वर्तुळाकार धारना व्यासने शुं कहेवाय छे तो एने दर्पणमुख तरीके ओळखवामां आवे छे। अंतर्गोळ अरीसानी मददथी वस्तुनुं वास्तविक अने वस्तुना कद जेटलुं प्रतिबिंब मेळववा वस्तुने क्यां मूकवी जोईए तो वक्रता केन्द्र पर आपणे वस्तुने मूकवी जोईए। क्यां मूकवी जोईए वक्रता केन्द्र पर। ए पछी अंतर्गोळ अरीसानी मददथी वस्तुनुं वास्तविक अने नानुं प्रतिबिंब मेळववा वस्तुने क्यां मूकवी जोईए तो वस्तुनुं नानुं प्रतिबिंब तमारे मेळववुं होय तो एने वक्रता केन्द्रथी दूर मूकवी पड़े जेथी किरणो समांतर बने अने पुनः प्राप्त थतुं जे प्रतिबिंब छे केवुं बनशे तो के सूक्ष्म बनशे बिंदुवत बनशे। अंतर्गोळ अरीसानी मददथी वस्तुनुं वास्तविक अने मोटुं प्रतिबिंब मेळववा वस्तुने क्यां मूकवी जोईए जो प्रतिबिंब तमारे मोटुं मेळववुं होय तो ये मोटू प्रतिबिंब मेळववा माटे वस्तुने आपणे मुख्य केन्द्र अने वक्रता केन्द्रनी वच्चे मूकवी पड़े छे। अंतर्गोळ अरीसा वडे केवुं प्रतिबिंब मेळवी शकातुं नथी तो आभासी अने नानुं प्रतिबिंब मेळवी शकाय नहीं ए हमेशा मोटू प्रतिबिंब आपे छे। बहिर्गोळ अरीसा वडे हमेशा केवा प्रकारनुं प्रतिबिंब मळे छे तो बहिर्गोळ अरीसा वडे आपणने आभासी चट्टू अने नानुं प्रतिबिंब प्राप्त थाय छे। प्रकाशनुं त्रासु किरण काचमांथी हवामां प्रवेशता शुं थाय तो ज्यारे त्रासु किरण प्रवेशे त्यारे लंबथी दूर जाय कारण के काचथी हवा एटले घट्ट माध्यमथी पातळुं माध्यम थयुं। एक बिंदुवत वस्तुमांथी बधी दिशाओमां किरण छूटे ते वस्तुमांथी छूटेलुं किरण के जे अंतर्गोळ अरीसाना मुख्य अक्षने समांतर छे ते ध्यानमां लो तो अहीं तमने आपेलुं छे आ किरण आपेलुं छे। हवे सवाल तमारो ए छे के
એવું બિંદુ પસંદ કરો જેમાંથી પરાવર્તિત કિરણ પસાર થાય. તો મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ પરાવર્તન પામી એફમાંથી પસાર થાય છે. એટલે અહીં તમારું આવશે એફ. શું આવશે? એફ. એકચ્યુઅલી જોવા જઈએ તો એફ અને એ બંને આવશે, તો બંને જવાબ તમારા બની શકે છે, કારણ કે એફ અને એ બંને બિંદુ તમને આપેલા છે અને બંનેમાંથી એ પસાર થાય છે. પરંતુ જો ફૂટપટ્ટી મૂકીને કરશો તો લગભગ એફમાંથી આ પ્રકારે પસાર થાય છે, એટલે જવાબ એફ આવશે. કન્ફ્યુઝ કરવા માટે ઘણીવાર આવું પૂછી નાખે તો તમને ડી ઓપ્શન જે આપેલો હોય એમાં ઘણીવાર લખ્યું હોય છે કે એ અને બી બંને, અથવા એ અને સી બંને, અથવા બી અને સી બંને, તો એ ખાસ તમારે ચેક કરી લેવું. 38મો ક્વેશ્ચન છે, બહિર્ગોળ લેન્સ વડે કેવું પ્રતિબિંબ મેળવી શકાતું નથી? તો બહિર્ગોળ લેન્સ વડે આભાસી અને નાનું પ્રતિબિંબ મળતું નથી, કારણ કે એ અભિસારી લેન્સ છે અને એ કિરણોને વાસ્તવિક રીતે ભેગા કરે છે. નીચેનામાંથી કયા અક્ષરના પ્રતિબિંબની બાજુ અરીસામાં ઉલટાયેલી જોઈ શકાતી નથી? તો ઓની બાજુઓને તમે ઉલટાયેલી જોઈ શકશો નહીં, કારણ કે જેવો છે એવો જ તમને એ દેખાશે. અને કોની બાજુ ઉલટાયેલી જોઈ શકાશે? તો ઝેડની બાજુને ઉલટાયેલી જોઈ શકાય છે. તમને ઝેડ આ પ્રકારે ઉલટો જોવા મળશે. એક બાળક સમતલ અરીસા સામે ઝડપ વીથી દોડી રહ્યું છે, તો તેનું અરીસામાં દેખાતું પ્રતિબિંબ તેની સામે કેટલી ઝડપથી દોડતું દેખાશે? હવે બાળક દોડી રહ્યું છે અરીસાની સામે, તો પ્રતિબિંબ દૂર જશે, બરાબર? તો એ 2V જેટલી ઝડપે દૂર જશે. કેટલું? 2V જેટલી, કારણ કે બાળક વી જેટલું આવે છે, સામે પ્રતિબિંબ પણ વી જેટલું, એટલે ટોટલ 2V જેટલો ડિફરન્સ પેદા થતો હોય છે. જો એક ગોલીય અરીસાને પાણીમાં ડુબાડવામાં આવે તો તેની કેન્દ્ર લંબાઈમાં શું ફેરફાર થાય? તો કે કેન્દ્ર લંબાઈ બદલાતી નથી, કારણ કે પાણીને એની સાથે કંઈ લેવા દેવા છે નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન છે, 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળા બહિર્ગોળ લેન્સની સામે મુખ્ય અક્ષ પર વસ્તુને લંબ રૂપે મૂકેલી છે. જો વસ્તુ લેન્સથી 15 સેમી અંતરે હોય તો તેનું પ્રતિબિંબ ક્યાં પડે છે? તો તેનું પ્રતિબિંબ આપણને ક્યાં મળશે? 2F2થી દૂર. લેન્સ છે એટલે કિરણ પાછળની બાજુ જતા રહેશે, એટલે પ્રતિબિંબ પણ પાછળની તરફ બનશે, અને એ બાજુ આપણે 2 બાજુ તરીકે ઓળખીએ છીએ, એટલે 2F2થી દૂર બનશે. કયા અરીસા કે લેન્સ માટે તેની સામે મુખ્ય અક્ષ પરના નિશ્ચિત સ્થાને વસ્તુ મૂકી હોય તો પ્રતિબિંબ પણ તે જ સ્થાને મેળવી શકાય છે? તો અંતર્ગોળ અરીસા સામે જ્યારે એને મૂકવામાં આવે ત્યારે પ્રતિબિંબ આપણને તે જ સ્થાને પ્રાપ્ત થાય છે. તો મિત્રો, આપણી ચેનલ પર સામાજિક વિજ્ઞાનના જે પાઠ છે, 21 પાઠ, એમના દરેકે દરેક વિડીયો અપલોડ થઈ ચૂક્યા છે. તો જે લોકડાઉન ચાલી રહ્યું છે, શાળાઓ બંધ છે, તો એ સમયનો સદુપયોગ કરી અને તમારો એક વિષય સંપૂર્ણપણે તમે તૈયાર કરી શકો છો. અને સ્લોલી સ્લોલી આપણી ચેનલ ઉપર ધોરણ 10 વિજ્ઞાનના પણ દરેકે દરેક ચેપ્ટરના વિડીયો અપલોડ થઈ જશે. તો અહીં આપણો આ સેશન પૂરો કરીએ છીએ અને નેક્સ્ટ સેશનની અંદર બાકી રહેલા જે આપણા હેતુલક્ષી પ્રશ્નોત્તરો છે એમની વિગતે ચર્ચા કરીશું. તો જે મિત્રો અમારી સાથે જોડાવા માગે છે એ નીચે ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે, તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એ લિંક પરથી તમે અમારા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ શકો છો.